नमस्कार, आप जो रहे छो कानाबार न्यूज समाचार में बात करिए तो अमरेली शहर में बंद ने सफल बनावा कांग्रेस धारासभ्य आव्या मैदान में। पूर्व नेता विपक्ष परेश धानाणी राजकमल चौक में पहुंचा। कांग्रेस कार्यकर्ताओं साथे दुकानों बंद में जोड़ाई तेवी धानाणी की अपील। दुकानों बंद करावा निकलेला पूर्व नेता विपक्ष धानाणी साथे पोलिस ने जीभा जोड़ी। पोलिस साथे पूर्व नेता विपक्ष ने चकमक जरी। पूर्व नेता विपक्ष परेश धानाणी ने पोलिस से करी अटकायत। सळंग 27 વર્ષના શાસન પછી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોએ આખા ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું, એનો ભોગ આજ ગુજરાતના ગરીબ ગામડા અને ખેડૂત બની ગયા છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજ ઘરે ઘરે મોંઘવારીનો માર છે। ગેસનો બાટલો 1100એ પહોંચ્યો છે, પેટ્રોલ 100ને પાર થયું છે, પેન્સિલ નોટબુક કે પેન પણ મોંઘવારીનો સામનો કરી રહી છે। દહીં દૂધ અને માખણ ઉપર ટેક્સ લગાડવામાં આવી રહ્યો છે। લોટ ઉપર, કઠોળ ઉપર, અનાજ ઉપર પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પ્રજા કર આતંકવાદ, સરકાર કર આતંકવાદના નામે પ્રજાનું લોહી ચૂસી રહી છે અને એનું પરિણામ કેટલાય લોકો કુપોષણનો ભોગ બને છે। કેટલાય લોકો ઘરમાં બે ટાણા ચૂલો ન સળગે અને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે। આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મંદી, મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ સમગ્ર અમરેલી શહેરમાં સાંકેતિક બંધની વિનંતી કરવામાં આવી હતી। કર આતંકવાદ, જીએસટીની ઝંઝટ અને વ્યવસાય વેરામાં વધારા સહિત સરકાર જે વેપારીઓને પરસેવાની કમાણીથી નીચોવી રહી છે એને રોકવા માટે અમે વિનંતી કરી હતી। અમરેલી જિલ્લાના વેપારીઓએ કોંગ્રેસ પક્ષના સાંકેતિક બંધનો સહર્ષ સ્વીકાર કર્યો, સ્વૈચ્છિક રીતે સાંકેતિક બંધમાં જોડાઈ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કર આતંકવાદ, જીએસટીની ઝંઝટ, 1100માં ગેસનો બાટલો, 100 રૂપિયા ઉપર પેટ્રોલનો ભાવ, પેટ્રોલ ને ડીઝલના હરખા તોલ સહિત વિવિધ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાયો છે।